આશા સમરૂની માણેનો માત્ર. એક દહાડે એક યહૂદી પાલનનો જાણકાર ઈસુને પારેખવા કરીને આવે ને ઈસુને પૂછ્યું, બધા દહાડાની જિંદગી મેળવવા મારે કો કરવું જોઈએ? ઈસુ તેનાને જવાબ આપ્યો, ઈશ્વરની પાલનમાં કો લખી મેચ્યું. પાલનનો જાણકાર જવાબ આપ્યો કે તારા ઈશ્વરને પૂરા મનથી, પૂરા જીવથી, પૂરી તાકાતથી ને પૂરી બુદ્ધિથી પ્રેમ કર, ને જહીં પોતાના પર તહીં પડોશી પર પ્રેમ કર. ઈસુ તેનાને કહ્યું, તું હાસુ કહ્યું, હઈ કરે તે જીવી. પણ પાલનનો જાણકાર ઈસુ અગલ પોતે હાસો છે હઈ સાબિત કરવા માંગતલો. તેને પૂછ્યું, મારો પડોશી કોઈ? ઈસુ તેના પાલનના જાણકારને જવાબ આપવા એક માત્ર કહ્યો, એક માણે યરુસાલેમ તો યરીકો ગામ ખમી જતલો, છું જતલો તે રોહામાં સોરટા તિનાને લૂંટી લીધો, ને જ્યુ હતું જે બધું હાપકી લીધું, ને મરી જાય એડો ઠોકીકને નાક દેખને જતા રહ્યા. થોડાક ટેમમાં એક યહૂદી મોટો પૂજારો સાસર છો, પેલા પડેલા માણેને એ પૂજારો ભાળ્યો, તે ટાળો દેખને જતો રહ્યો. થોડીક વાર પછી એક લેવી તેને રહીકને સરછ્યો, લેવી એક યહૂદી માણુની જાત છે જે પૂજારને મદદ કરે. લેવી હોદે પેલા પડી રહેલા માણેને ભાળ્યો ને બીજી પા હોઈકને જતો રહ્યો, ને પછી તેને રહે હોઈકને એક સમૃણી જાય. સમૃણી માણું યહૂદીના વંશ માના ધોતા પૂંછે બીજે વિહા કરી રહેલા. સમૃણીને યહૂદી હામ હામા વારુની હતા, જે તાર ઈ પેલા માણેને પડી રહેલો ભાળ્યો તેર. તેના પર ઘણી દયા આવી ને તેનાની હંભાળ લીધી, ને તેનાને જહાં લાગી રહેલું સહા પાટા બાંધ્યા, ને પછી ઈ સમૃણી તેનાને પોતાના ગધડા પર બહાડીને એક ધર્મશાળામાં લીજ્યો ને તેનાની કાળજી લીધી. બીજે દહાડે જો સહા તો અઘો જવાનું હતું, તેને ધર્મશાળામાં કામ કરતા એક માણેને ખોલાક પૈસા આપીને તેનાની હંભાળ રાખવા કહે, ને તેનાને કહ્યું કે હજુ વધારે પૈસાની જરૂર પડે તમે પાછો આઈકને આપી જા. પછી ઈસુ પાલનના જાણકારને પૂછ્યું, તને કો લાગે? એનું માનો પેલા માણેનો હાસો પડોશી કોઈ? પેલો જવાબ આપ્યો, જ્યુ માણે તેના પર દયા કરી છું. ઈસુ તેનાને કહ્યું, તું જા ને એની રીતે જ કરો.